भारत सरकारना कायदा प्रमाणे जो कोई व्यक्ति भारत देशनी हदमा भारतनी चलनी नोट अने चलनी सिक्काओ स्वीकारवानो इनकार करे तो ते गुनो गणाय छे। जो के तेम छता राज्यना अनेक पंथकमां रूपिया 10 नो सिक्को जाणे चलननी बहार थई गयो होय तेम लोको 10 नो सिक्को स्वीकारता नथी। वेपारीओ सिक्काओ न स्वीकारता 10 नो सिक्को सामान्य लोकोए पण लेवानुं बंध करी दीधुं छे। रूपिया 10 ना सिक्का न स्वीकारवानी फरियाद मळता VTV ન્યૂઝે આ અંગે રિયાલિટી ચેક કર્યું, જેમાં કંઈક આવા દ્રશ્યો સામે આવ્યા। જ્યારે અમારી ટીમે રાજકોટની બજારમાં રિયાલિટી ચેક કર્યું તે જાણવા મળ્યું કે અહીં દુકાનદારો ગ્રાહકો પાસેથી 10 રૂપિયાનો સિક્કો નથી સ્વીકારતા। જ્યારે આમ કરવા પાછળનું કારણ જાણવાનો પ્રયાસ કર્યો તો દુકાનદારોએ કંઈક આવો જવાબ આપ્યો। વેપારી તરીકે તો સ્વીકારીએ છીએ, પણ કસ્ટમર લેવામાં જ કઈ છે, આ ક્યાં ચાલે જ ને, આ અમારે ત્યાં નથી ચાલતા ને, શાકવાળા નથી લેતા ને, લોકો લેવામાં વાંધા કરે છે। અમદાવાદ જાઉ, મુંબઈ જાઉ, કોઈ પૂછતું નથી, તરત લઈ લે છે। રાજકોટમાં ખબર નહીં કેમ એવો ટ્રેન્ડ થઈ ગયો કે 10 ના સિક્કા 5 ની નોટું કઈ ચાલતું જ નથી। 10 ના સિક્કા તો કોઈ લેતું નથી અમારી પાસેથી। એનું કારણ શું કઈ આવે છે કાકા? બધા એમ કે ડુપ્લિકેટ છે। ફર્સ્ટ ઓફ ઓલ તો હું કહીશ તો મારા હિસાબે શિક્ષણનો અભાવ કહેવાય। ભારતીય ચલણનું નાણું RBI એ બહાર પાડેલું નાણું જો કોઈ વ્યક્તિ ના સ્વીકારે તો વ્યક્તિગત શિક્ષણનો અભાવ છે મારા હિસાબે। કોઈ નોટિફિકેશન RBIનું નથી કે 10 ના કોઇન્સ નથી ચાલતા, ઇવન 5ની નોટ બી હજી ગવર્મેન્ટે બંધ નથી કરેલ, અને અમે અમારી દુકાનમાં આજની ડે 1થી લઈને આજના દિવસ સુધી 10 ના કોઇન્સ લઈએ છીએ, 5ની નોટ બી લઈએ છીએ। કાંઈ ના પાડવાની જ ન હોય ને, ગવર્મેન્ટનો ભંગ નિયમનો ભંગ કરવાની રાખો નથી સ્વીકારતા। એવું લોકો એવું કહે છે કે અમારા એરિયામાં નથી ચાલતી, એમના કહેવાથી કાંઈ કરન્સી બંધ ના થાય। રાજકોટ બાદ જ્યારે અમારી ટીમે જૂનાગઢની બજારમાં 10 રૂપિયાના સિક્કાને લઈ રિયાલિટી ચેક કર્યું તો અહીં પણ કંઈક એવી જ સ્થિતિ જોવા મળી। જૂનાગઢ શહેરમાં પણ વેપારીઓ અને લોકો 10 રૂપિયાનો સિક્કો સ્વીકારવાનો ઇનકાર કરતા જોવા મળ્યા। ગ્રાહકોનું કહેવું છે કે વેપારીઓ સિક્કા નથી સ્વીકારતા, તો સામે પક્ષે વેપારીઓ ગ્રાહકો સિક્કા ન સ્વીકારતા હોવાનો આક્ષેપ કરતા જોવા મળ્યા। અત્યારે આ લોકો કોઈ લેતા નથી, અમારી પાસે ઉપર કોઈ નથી લેતા, આ સિક્કા ચલણી અત્યારે છે તો ચાલુ હોવા જોઈએ ને, બધા લેવા જોઈએ સિક્કા, મોટી દુકાનો વાળા લેતા નથી, પછી નાની દુકાનો વાળા લઈ લે તો મોટી દુકાનો વાળા નથી લેતા, એટલે આ અમારી પાસે નથી લેતા, અત્યારે લેવા જોઈએ, અને જે આ ભાઈ સ્વીકારે એમ બધા સ્વીકારવા જોઈએ। એક જાતની કારણ શું, તમે બેંક ની અંદર જાઓ, તમે જમા કરાવો, તમને કોઈ બેંક વાળો ના નથી પાડવો, તમે શું કામે નથી લેતા, લેવા જ જોઈએ ખરેખર। આ ગવર્મેન્ટ ની કરન્સી છે, એમાં આપણે અસ્વીકાર કરશું તો બીજા અસ્વીકાર કરશે, એના માટે થઈને આપણે એનો સ્વીકાર કરવો જોઈએ અને એ ચલણમાં લઈ આવવા જોઈએ। અમારી પાસે પણ લોકો નથી લેતા ખરેખર, આ સિક્કા જે છે તો ગવર્મેન્ટ જ ઇસ્યુ કરે છે, બેંકે છે, રિઝર્વ બેંકને છે, તો પછી બેંકને પણ એવી રીતના જાગૃતતા લેવી જોઈએ કે સિક્કા છે એને ચલણીમાં રાખવા જોઈએ। આજે ચિલ્લર એટલું ભેગું થાય તો કોઈ લેતું નથી, 10 ના સિક્કા મારી પાસે એટલા પડ્યા છે, હજી કોઈ લે નહીં, હું કદાચ ગ્રાહકને આપી તો નહીં લે, એમ કે આ નથી આવતા, કાંઈ એમ બાનું કહે કે આ 2 રૂપિયામાં વયા જાય, 20 નો સિક્કો છે તો એમ કે 2 રૂપિયામાં વયા જાય કે 1 રૂપિયામાં વયા જાય, આ રીતના ગ્રાહકે આપણને આ રીતના બાના બતાવી અને પોતે પણ રસ્તો કાઢ લઈને, તો અમે તો કોઈ ના જ નથી પાડતા, અમને બે તો અમે લઈ લઈએ, પણ અમારી પાસે કોઈ નથી લેતું। એમાં એવું છે સાહેબ કે 10 ના સિક્કા લેવામાં વાંધો નથી, પણ સામે પાછા કસ્ટમર અમે આગળ 10 ના સિક્કા લેતા નથી, લેડીઝ છે કે જેન્ટ્સ એ લોકો એમ કહે છે કે 10 ના સિક્કા અમને નહીં, અમે 10 નોટ આપો, 10 ના સિક્કા લેવામાં અમને સામેથી લોકો ના પડે છે, એટલે અમે બીજા ઘરે કાગળ દીધું। રૂપિયા 10 નો સિક્કો ન સ્વીકારવાને લઈને વેપારીઓ અને ગ્રાહકો એકબીજા પર આક્ષેપ કરી રહ્યા છે, પરંતુ હકીકત એ છે કે આ 10 રૂપિયાનો સિક્કો હજુ ભારતીય ચલણમાં છે અને તેને સ્વીકારવાનો ઇનકાર કરનાર પર ફોજદારી ગુનો દાખલ થઈ શકે છે। બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ। અમારી ટીમે જ્યારે જામનગરમાં રિયાલિટી ચેક કર્યું તો અહીં પણ રાજકોટ અને જૂનાગઢ જેવી જ સ્થિતિ જોવા મળી।
જામનગરમાં પણ 10 રૂપિયાનો સિક્કો જાણે ચલણમાંથી બહાર ચાલ્યો ગયો હોય તેમ વેપારીઓ અને ગ્રાહકો 10 રૂપિયાનો સિક્કો સ્વીકારવાનો ઇનકાર કરતા જોવા મળ્યા. આ મામલે જ્યારે વેપારીઓ અને લોકોને પૂછવામાં આવ્યું તો કંઈક આવો જવાબ મળ્યો. જામનગરમાં 10 ના સિક્કાનું ચલાવણ હાવ નહીવત છે. એનું કારણ એ છે કે અમારી પાસે અમે લઈ લઈએ તો બીજું કોઈ લેતું નથી. અમે બેંકમાં જમા કરાવવા જાય તો પણ લેતું નથી. ટોલ નાકે ગયા વીકનો મારો અનુભવ છે, મારી પાસે અહીંયા લગભગ 1000 રૂપિયાના 10 ના સિક્કા જમા થયા હતા. મેં ગયા વીકમાં ખંભાળિયા ટોલ નાકા ઉપર 10નો સિક્કો આપ્યો તો એ લોકોએ પણ મને એમ કહી દીધું કે અમે 10ના સિક્કા નથી લેતા. તો સરકારી વ્યક્તિ, સરકારી બેંક, સરકારી ટોલ નાકા, એ લોકો જો ટોલ ટેક્સવાળા પણ જો 10ના સિક્કાની ના પાડે તો અમે કઈ રીતે લઈએ? એટલા માટે અમે ગ્રાહકને 10ના સિક્કાની ના પાડે છે. તો સરકાર યોગ્ય વ્યવસ્થા કરી આપે, યોગ્ય સ્ટ્રક્ચર ઊભું કરી આપે કે 10ના સિક્કા તમે આ બેંકમાં જમા કરાવી શકશો તો અમને કોઈ પાસેથી લેવામાં વાંધો નથી. 15 વર્ષથી રિક્ષા ઓટો ચલાવું છું, અમે 10ના સિક્કા લઈએ તો સામે કોઈ લેતું નથી તો અમારે શું કરવું? બરાબર છે. સામે કસ્ટમર એમ કહે કે તમે કેમ નથી લેતા તો અમે એમ કે બેન અમારી પાસે કોઈ નથી, લેડીઝ આવે તો આ જ પ્રોબ્લેમ થાય છે. અમે ક્યાંય દેવા જઈએ દુકાને તો કોઈ અમારી પાસે લેતું નથી, બકાલાવાળાની ચાલની કોઈ દુકાનવાળા અમારી પાસે નથી લેતા. બરાબર. આ સિક્કો પાનવાળાની નથી લે, ચાવાળા અમારા છે અહીંયા સિક્કા લાવે છે અને બધી જગ્યાએ જામનગરથી છે ને રાજકોટ, અમદાવાદ, અમરેલી, ભાવનગર બધી જગ્યાએ હાલે છે. આપણે જામનગરમાં નથી હાલતું તો મહેરબાની કરીને ચલણનો રાખજો, નહીં ફોજદારી ગુનો લાગુ પડશે. આભાર. આ તરફ ગીર સોમનાથના મોટાભાગના વિસ્તારમાં 10 રૂપિયાના ચલણી સિક્કા ઉપયોગમાં લેવાતા ન હોવાનું પણ વીટીવી ન્યૂઝના રિયાલિટી ચેકમાં સામે આવ્યું. રાજકોટ, જૂનાગઢ અને જામનગરની જેમ ગીર સોમનાથમાં પણ વેપારીઓનો એ જ આક્ષેપ હતો કે ગ્રાહકો સિક્કા નથી લેતા, જેથી તેમણે સિક્કા સ્વીકારવાનું બંધ કરી દીધું છે. ઘણા લોકો લઈને આવે છે, પહેલા ચાલતા નથી એટલે અમે લેતા નથી. 5ની નોટ કે 10ના સિક્કા ચાલતા જ નથી. એમાં પછી મંદી છે, મંદી એટલે કોઈ ગ્રાહક ભાવ પૂછવા નથી માંગતા. આપે છે પણ હું લેતો નથી, કેમ કે કોઈ મારી સાઈથી લેતું નથી. પાછું બધી લે છે, બધી લઈ તો મને લેવામાં શું વાંધો? કોઈ મારી સાઈથી લેતું નથી તો હું ક્યાં રાખવા જાઉં? બેંકમાં જાય તો લાઈનમાં ઊભવું પડે અને થોડા થોડા સિક્કા લે, બધી ભેગા નથી લેતા. મેં 200 રૂપિયા દીધા છે, 2 10ના સિક્કા દીધા છે, 1 5નો સિક્કો દીધો છે. 200 ને 5 રૂપિયા લઈ લીધા ને 10ના 2 સિક્કા અહીંયા પરત આપી દીધા. એ કે આ સિક્કા હાલતા નથી, કાંઈ કોઈ લેતા નથી, વેપારી માણા ને કાંઈ હાલતા નથી, કોડીના સિટીમાં કે કાંઈ, એટલે અમે લેતા ને. પણ એ છે કે હા, સામેવાળા કોઈ ઘરે કંઈ લેતા નથી અમારે આગળ, ગામડાવાળામાં. ગામડાના સામે ઘરે કોઈક લેતું હોય તો અમે પણ લેવા તૈયાર છે, પણ કોઈ લેતું જ નથી તો શું કરવું? મહત્વનું છે કે સોશિયલ મીડિયા પર એવી અફવા ફેલાઈ હતી કે 10 રૂપિયાના અમુક ડિઝાઇનના સિક્કા નકલી છે. ત્યારબાદ લોકોએ 10 રૂપિયાના સિક્કા સ્વીકારવાનું બંધ કરી દીધું હતું. વિવાદ વધતા બેંકે પણ આ મામલે નોટિફિકેશન બહાર પાડી સિક્કા નકલી ન હોવાનું જણાવ્યું હતું, પરંતુ તેમ છતાં લોકો 10 રૂપિયાના સિક્કા સ્વીકારવાનો ઇનકાર કરી રહ્યા છે. ત્યારે લોકો ક્યારે જાગૃત થશે અને ક્યારે ભારતીય ચલણના 10 રૂપિયાના સિક્કા સ્વીકારશે તે સૌથી મોટો સવાલ છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. રાજકોટ, જૂનાગઢ, જામનગર અને ગીર સોમનાથમાં તો રૂપિયા 10ના સિક્કા ન ચાલતા હોવાનું વીટીવી ન્યૂઝના રિયાલિટી ચેકમાં સામે આવ્યું હતું. પરંતુ જ્યારે અમારી ટીમે બનાસકાંઠાના ડીસામાં રૂપિયા 10ના સિક્કાને લઈને રિયાલિટી ચેક કર્યું તો અહીં પણ વેપારીઓ અને ગ્રાહકો સિક્કા સ્વીકારવાનો ઇનકાર કરતા જોવા મળ્યા. રૂપિયા 10ના સિક્કા ન સ્વીકારવાના કારણે સામાન્ય લોકો પરેશાન થઈ રહ્યા છે.
દુકાનદારોએ તો ત્યાં સુધી કહી દીધું કે રૂપિયા 10 ના સિક્કા લીધા બાદ તેને બદલવા માટે અમદાવાદ મોકલવા પડે છે, માટે તેઓ 10 ના સિક્કા નથી સ્વીકારતા. અમારી બી કંઈક મજબૂરી હશે, એના માટે અમે સિક્કા 10 ના લેતા નથી, કારણ કે સામે કોઈ અમારા જોડે સિક્કા લેતું નથી. અમારા જોડે બરોબર પ્રોબ્લેમ આ જ છે, અમને કોઈ પ્રોબ્લેમ નથી, કારણ કે અમે બી સમજી છીએ કે ઇન્ડિયન કરન્સી છે, એનો યુઝ થવો જોઈએ, પણ અમે સામે કોઈ લેતું નથી ચલણની અંદર, એ પ્રોબ્લેમ થાય છે અમારે. સામે કોઈ સિક્કા લેતા હોય તો અમને ક્યાં પ્રોબ્લેમ છે? તો સિક્કા લગભગ લેતા નથી, અમુક ગણ્યા ગણ્યા કદાચ જેના ચલણ હશે, જેનો બહારથી અમદાવાદથી વહેવટ હશે, એ લોકો લેતા હશે. 10 ટકામાં પેલો એટલા માટે લેતા કે સામેથી અમે કોઈ ગ્રાહકોને કસ્ટમરને વેપારી આવ્યો તો સામેથી ના જ પાડે કે અમારે 10 સિક્કા નથી ચાલતા, એટલા માટે અમે 10 સિક્કા નહીં લેતા. અમારા પર કોઈ લેતા નહીં તો અમે લાખીને શું કરેંગે? એ સિક્કા અમારા પર કોઈ લેતા હોય તો અમે સામે આવ્યો તો અમે અહીંથી લઈ પણ લે, અહીં અમે લઈને શું કરો? અમુક વેપારીઓ નથી લેતા અને અમુક કસ્ટમર નથી લેતા, એટલે અમને શું છે, કસ્ટમર આપીએ છીએ પણ વેપારી લેવા બી જોઈએ ને. વેપારી લેશે તો અમે કસ્ટમરને બી એક વાતે એમના જોડેથી લઈ શકશો એમ. કસ્ટમરને બી અમે આપીએ છીએ ને તો એ બી એમને ખબર છે કે આગળ ચાલતા નથી, એટલે એ લોકો બી લેતા નથી. ને પછી અમારે વેપારીને બી એવું છે, અમે એમને એ લેતા નથી, એટલે અમે કસ્ટમર જોડેથી લેતા નથી એમ. 10 સિક્કાનો અમે લઈએ છીએ પણ અમારે 10 સિક્કા ગ્રાહકને આપવા તો ગ્રાહક અમારી પાસે લેતા નથી, જેને અમારે વટાવવા અમદાવાદ જવું પડે છે. અહીંયા કોઈ વેપારીઓ બીજા 10 સિક્કા લેતા નથી. ના, એ તો ખ્યાલ નહીં કે બંધ બંધ કરે છે, બાકી ચાલે છે, હું તો લઉં છું અને અમે ગ્રાહક પાસે લઈએ છીએ અને ગ્રાહકને આપીએ, ગ્રાહક અમારા પાસે નથી લેતા, બીજા વેપારીઓ પણ નથી લેતા, શું કારણથી નહીં લેતા ખ્યાલ નહીં. પેટ્રોલ પંપે કદાચ ચાલે છે, બીજે નહીં ચાલતા. અમારી ટીમે જ્યારે 10 રૂપિયાના સિક્કાને લઈને વડોદરામાં રિયાલિટી ચેક કર્યું તો ત્યાં કંઈક અલગ જ સ્થિતિ જોવા મળી. વડોદરા શહેરમાં વેપારીઓ 10 રૂપિયાના સિક્કા સ્વીકારતા જોવા મળ્યા, એટલું જ નહીં અહીં ગ્રાહકો પણ વેપારીઓ પાસેથી 10 રૂપિયાના સિક્કા લેતા હોવાનું સામે આવ્યું. થોડા ગુલાબના આપજો વધારે હો. ફૂલ લીધા બાદ અમારી ટીમ ફટાકડાના વેપારી પાસે પહોંચી તો ફટાકડાના વેપારીએ પણ 10 રૂપિયાનો સિક્કો કોઈ પણ પ્રકારના ઇનકાર વગર સ્વીકાર કરી લીધો. બીજું આ નાનું 40 વાળું છે, પછી આ 30 30 30 વાળા છે, એ 40 વાળા છે, 10 નંગ આવશે, 2 કલાક અડશે. લ્યો ચાલશે. હા, 10 20 40. મહત્વનું છે કે આ 10 રૂપિયાના સિક્કા ચલણમાં હોવા છતાં અનેક જગ્યાએ તેને સ્વીકારવાનો ઇનકાર થઈ રહ્યો છે, જેના કારણે વેપારીઓ અને ગ્રાહકો વચ્ચે તકરાર પણ થતી હોવાની ઘટનાઓ વધી છે. ત્યારે આ 10 સિક્કાને લઈને ઊભી થયેલી ભ્રમણાનો ક્યારે અંત આવશે અને ક્યારે લોકો સિક્કા સ્વીકારતા થશે તે જોવું રહ્યું. પાટણ શહેરમાં છેલ્લા કેટલાય સમયથી રૂપિયા 10 સિક્કા લોકો માટે મુસીબત બની ગયા છે, કારણ કે છેલ્લા કેટલાય સમયથી વેપારીઓ ગ્રાહકો પાસેથી 10 સિક્કા નથી સ્વીકારી રહ્યા. દિવાળીના તહેવાર ટાણે વેપારીઓ એમ કહીને પોતાનો બચાવ કરી રહ્યા છે કે અમારી પાસેથી સિક્કા આગળ કોઈ લેતું નથી, જેને લઈ નાના વેપારીઓ પણ 10 સિક્કા લેવાનું ટાળી રહ્યા છે, જેના કારણે ગ્રાહકો મુશ્કેલીમાં મુકાયા છે. આરબીઆઈ રિઝર્વ બેંકના નોર્મ્સ મુજબ આપણે કોઈ પણ ચલણીનાણું બંધ કરેલ નથી, એટલે 10 સિક્કો દરેક વેપારી અને દરેક લારીવાળા સ્વીકારવો જોઈએ. તકલીફ એવી પડે છે કે ઘણા બધા 10 સિક્કા અમારી પાસે કલેક્શનમાં છે પણ અત્યારે કોઈ જગ્યાએ આપણે આપીએ તો એ સ્વીકારતા જ નથી. જો 10 રૂપિયા કે કોઈન્સ હે, 5 રૂપિયા કે કોઈન્સ તો ઇધર વેન્ડર્સ જો ભી ઇધર હે, ફિર સારા યે પાટન મે યે નહીં હો રહા હે કે વો નહીં એક્સેપ્ટ કર રહે. સો મેરી યે રીઝન, મતલબ યે મે ક્વેશ્ચન હે કે ક્યું નહીં લે રહે હે, મતલબ ઓન્લી ધ કરન્સી નોટ, વાય ડોન્ટ ધ કોઈન્સ, ક્યુકી અધર મીન્સ અધર અક્રોસ ધીસ ઇન્ડિયા सब जगह पे ये कॉइन्स अलाउड है. आई एम फ्रॉम वेस्ट बंगाल कोलकाता, तो वहाँ पे भी ये चल रहा है पर ये नहीं हो रहा है, तो यहाँ पाटन में नहीं ले रहे हैं, तो ये एक बड़ी इशू हो रही है. હાલ તો વેપારીઓ 10 સિક્કા સ્વીકારવા બાબતે એકબીજાને ખો આપી રહ્યા છે, તો ઘણા ગ્રાહકો જે અન્ય જિલ્લામાંથી આવ્યા છે તેઓને પણ પાટણ શહેરમાં કડવો અનુભવ થઈ રહ્યો છે. કેમ નથી લેતા? કારણ કે તો સરકારી નાણું છે, દરેક નાગરિકની ફરજ છે કે સરકારી નાણાને સ્વીકાર આપ લે કરવી જોઈએ. પણ પાટણ જ એવું શહેર છે સાહેબ કે જે 10 સિક્કા લેવા તૈયાર નથી, ગ્રાહક આપવા તૈયાર છે પણ વેપારી લેવા તૈયાર નથી. એટલે મારી સરકારને નમ્ર વિનંતી કે દરેક દુકાને સ્ટીકર મારવું જોઈએ કે ભાઈ અહીંયા 10 સિક્કા નાણાં સ્વીકારવામાં આવે છે, રૂપિયા 100 સિક્કો લેવામાં આવે છે અને આપવામાં આવે છે.
મહત્વનું છે કે ભારતીય ચલણનો અસ્વીકાર કરવો તે ગુનો બને છે, પરંતુ તેમ છતાં પાટણ સહિત રાજ્યના અનેક શહેરોમાં 10 રૂપિયાના ચલણી સિક્કાનો અસ્વીકાર થઈ રહ્યો છે, પરંતુ તેમ છતાં કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી, કારણ કે ગ્રાહકો કાયદાની આંટીઘૂંટીમાં નથી પડવા માંગતા, માટે પોતે 10 નો સિક્કો આપવાનું અને લેવાનું ટાળી રહ્યા છે, પરંતુ લોકો જાગૃત થાય અને ભારતીય ચલણના 10 ના સિક્કાને સ્વીકારે તે જરૂરી છે। હર્ષદ પંચોલી, બીટીવી ન્યૂઝ, પાટણ।